આગળ વાત કરીએ બીજા સમાચારોની. દરિયાઈ સીમામાં બે પાકિસ્તાની ફિશિંગ બોટ કચ્છમાં ઝડપાઈ છે. બીએસએફે સર્ચ ઓપરેશન દરમિયાન આ બોટને ઝડપી પાડી છે. સિરક્રીક વિસ્તારમાંથી બે પાકિસ્તાની બોટ ઝડપાઈ છે. બોટમાંથી માછીમારી કરવાનો સામાન મળી આવ્યો છે. તો ફરી એકવાર બે બોટ ઝડપાઈ છે. દરિયાઈ સીમામાંથી કચ્છના સિરક્રીક વિસ્તારમાંથી બીએસએફે સર્ચ ઓપરેશન દરમિયાન આ બંને બોટ ઝડપી પાડી છે. સિરક્રીક વિસ્તારમાંથી બે પાકિસ્તાની બોટ ઝડપાઈ છે. બોટમાંથી માછીમારી કરવાનો સામાન પણ મળી આવ્યો છે. તો ફરી એકવાર કચ્છના સિરક્રીકમાંથી બે પાકિસ્તાની બોટ ઝડપાઈ છે. દરિયાઈ સીમામાંથી આ બે પાકિસ્તાની ફિશિંગ બોટ ઝડપાઈ છે. બીએસએફે સર્ચ ઓપરેશન દરમિયાન આ બંને બોટ ઝડપી પાડી છે, જેમાંથી ફિશિંગનો સામાન મળી આવ્યો છે. તો બોટમાંથી માછીમારી કરવાનો સામાન મળ્યો છે. સિરક્રીક વિસ્તારમાંથી બે પાકિસ્તાની બોટ ઝડપાઈ છે. બીએસએફે સર્ચ ઓપરેશન કર્યું હતું, જે દરમિયાન આ બંને બોટને ઝડપી પાડી છે. દરિયાઈ સીમામાં બે પાકિસ્તાની ફિશિંગ બોટ ઘૂસી આવી હતી. વધુ જાણકારી મેળવીએ અમારા સંવાદદાતા રાજેન્દ્ર આપણી સાથે જોડાય છે. જી રાજેન્દ્ર, બે પાકિસ્તાની બોટ ઝડપાઈ છે, શું તપાસ ચાલી રહી છે? વાત કરીએ તો કચ્છની દરિયાઈ સીમા પર બે પાકિસ્તાની ફિશિંગ બોટ આજે પકડાઈ છે. બીએસએફ દ્વારા સર્ચ ઓપરેશન દરમિયાન આ સિરક્રીક જે વિસ્તાર છે એની અંદર બે પાકિસ્તાની બોટ ઝડપાઈ છે. આ બોટમાંથી માછીમારીનો સામાન મળ્યો છે અને માછીમારીઓ કે જે લોકો આવેલા હતા એ લોકો હજી સુધી મળેલા નથી. અત્રે યાદ રાખવાનું જરૂરી છે કે કચ્છ જિલ્લા જે નજીક ભારત પાકની સરહદની બોર્ડર જે આવેલી છે એની અંદર હરામી નાળાની અંદર અવારનવાર ઘૂસણખોરી અને પાકિસ્તાની બોટો ઝડપાતી આવે છે. હરામી નાળામાં સિંગલ એન્જિન વાળી બે પાકિસ્તાની બોટો બિનવારસુ હાલતમાં અત્યારે મળી આવી છે. જે એજન્સીઓ છે એ તપાસ કરી રહી છે. આ વિસ્તાર છે એ છીછરો પાણીનો વિસ્તાર છે, એટલે અવારનવાર આની અંદર ઘૂસણખોરી કરવા આવતા, માછીમારી કરવા આવતા લોકો આ લોકો બોટ ફસાઈ જવાને કારણે પણ એવું બને છે અને ઘૂસણખોરી થવાના પણ બનાવ બનેલા છે. જી જી બિલકુલ, આભાર સમગ્ર જાણકારી આપવા માટે. તો વારંવાર આ પ્રકારના બનાવ બનતા હોય છે. દરિયાઈ સીમાની અંદર બે પાકિસ્તાની ફિશિંગ બોટ આવી ગઈ હતી. બીએસએફએ સર્ચ ઓપરેશન દરમિયાન આ બંને બોટને ઝડપી પાડી છે. સિરક્રીક વિસ્તારમાંથી આ બે પાકિસ્તાની બોટ ઝડપાઈ ગઈ છે.